કે ઉત્તરાયણ છે ત્યારે આ વખતે પવનનો મિજાજ કેવો રહેશે, જે પતંગ રસિયાઓ છે તે જાણવા માંગે છે કે ભાઈ તેઓ સારી રીતે ઉત્તરાયણ ઉજવી શકશે અને હવામાન ખાતા પ્રમાણે જે પવનનો મિજાજ છે, પવનની દિશા છે, તે તમામ બાબતો પર આપણે ચર્ચા કરવા માટે જોડાયા છે. અને એટલું જ નહીં, આપણે તમને શહેર વાઇઝ પણ બતાવીશું કે તમે જે શહેરમાં છો તમારા શહેરમાં પવનનો મિજાજ કેવો રહેશે. જે પણ દર્શક મિત્રો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે, આપના શહેરનું નામ, આપનું નામ કમેન્ટ કરીને અવશ્ય જણાવશો તો આપના સવાલોનો પણ અમે જવાબ આપીશું. અને હવે અમારી સાથે પરેશ ગોસ્વામીજી જોડાયા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં, કેમ છો? જી ધન્યવાદ, મજામાં બેન. પરેશભાઈ, ઉત્તરાયણની તૈયારી હોય, તમામ લોકોમાં ખૂબ જ ઉત્સુકતા પણ હોય, પરંતુ પવનના મિજાજને લઈને ઘણી વખત લોકો છે તે કન્ફ્યુઝ હોતા હોય છે કે કેવો પવનનો મિજાજ રહેશે, સારી રીતે તેઓ પતંગ ચગાવી શકશે કે નહીં. તો આ વખતે ઓવરઓલ પતંગ જે રસિયાઓ છે તે જાણવા માંગે છે, પછી શહેર વાઇઝ પણ લોકો કમેન્ટ કરશે તો આપણે એ પણ જણાવીશું. ચોક્કસથી લોબડાબેન, આમ તો આપણે સંપૂર્ણ રાજ્યના તમામ શહેરની માહિતી આપવાની છે કે કયા વિસ્તારમાં પવનની સ્પીડ અને દિશા કઈ તરફની રહેશે. આ તમામ માહિતી આપું એ પહેલા તો હું ગુજરાતના લોકોને અપીલ કરીશ કે 14 તારીખે ખાસ લોકો ધ્યાન રાખે, કેમ કે ઘણી વખત આપણે મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે જે દુર્ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે, ધાબેથી ફટકા એવું વગેરે, એટલે લોકોએ છે ખાસ કાળજી રાખવી. આવી દરેક મિત્રોને મારી અપીલ છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક ગુજરાતી છે એ સુરક્ષિત રહે અને સુરક્ષિત રીતે ઉત્તરાયણનો પર્વ છે એ મનાવે. સાથે 2 દિવસ અગાઉ દરેક ગુજરાતીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે જે વાત કરવાની છે કે પવનની દિશા અને ગતિ, આમ જોવા જઈએ તો એક સારા સમાચાર છે ને, ન્યૂઝ 18 ના પ્લેટફોર્મ ઉપરથી આપણે આની પહેલા પણ સારા સમાચાર આપી ચુક્યા છે અને અત્યારે પણ આપણે સારા સમાચાર આપવા જઈ રહ્યા છે કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ ઉત્તરાયણ ઉપર પવન છે એ દરેક પતંગ રસિકોને રીઝવશે, ખુશ કરશે અને એક સારા સમાચાર છે. એની અંદર હું આપને જણાવું, એરિયા વાઇઝ વાત કરવા જઈએ લુબનાબેન, તો સૌ પ્રથમ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેની અંદર સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારોની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે. આમ જોવા જઈએ તો 11 તારીખ એટલે કે ગઈકાલથી 2 દિવસથી આપણે વાયવ્યનો પવન ચાલી રહ્યો છે, ઉત્તર પશ્ચિમનો પવન ચાલી રહ્યો છે. 14 તારીખે વહેલી સવારે અને 13 તારીખે મોડી રાતથી પવનની દિશામાં બદલાવ આવવાનો છે. પવન છે 13 તારીખે મોડી રાતથી ઉત્તર અને ઉત્તર પૂર્વનો થઈ જશે. પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા 3.5 KT વધારે રહેશે. એટલે જે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વાત કરવા જઈએ તો પવનની સ્પીડ છે તે સામાન્ય રીતે 15 થી લઈ 20, અમુક વિસ્તારની અંદર 25 થી 30ની સ્પીડનો પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર બપોરના સમયે, સવારથી બપોર સુધી સારી એક પવનની દિશા અને ગતિ રહેશે. બપોરના સમયે પવનની સ્પીડમાં થોડોક ઘટાડો આવશે, એટલે લગભગ 12 કે 1 આસપાસ પવનની સ્પીડમાં ઘટાડો આવશે અને 4 વાગ્યાથી ફરીથી પવનની સ્પીડ છે એ સારી એવી જોવા મળે તેવું અમારું અનુમાન છે. કચ્છની અંદર જોવા જઈએ તો કચ્છની અંદર દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી પવનની સ્પીડ સારી રહેશે, ખાસ કરીને સાંજે 7 વાગ્યા પછીથી પવનની સ્પીડ ઘટે એવું એક અનુમાન છે. ઓલ ઓવર જોવા જઈએ તો દિવસ દરમિયાન કચ્છ જિલ્લાની અંદર તમામ સેક્ટરોની અંદર પવનની સ્પીડ છે આવતી 14 તારીખે સારી રહેવાની છે. અમદાવાદ ખાસ તો, આમ તો ઉદ્યોગ નગરી છે અમદાવાદ અને અમદાવાદીઓ છે પતંગ માટે ખાસ જાણીતા છે, પતંગના શોખીનો છે. અમદાવાદ માટે આપણે બપોર સુધીનું જે સેશન છે થોડુંક નિરસ રહી શકે છે. અમદાવાદની અંદર ખાસ બપોર પછીથી એટલે કે 3 વાગ્યા પછીથી પતંગ માટે પવનની સ્પીડ અને દિશા છે અનુકૂળ રહેશે. આમ જોવા જાય તો ઓલ ઓવર ગુજરાતમાં સવારથી કોઈ પતંગ ઉડાડશે તો ઉત્તર પૂર્વનો પવન હશે, એટલે કે પવન આપણી જે પતંગ છે ને એ નૈઋત્ય ખૂણામાં જશે. આ પણ આપણે એક ખાસ માહિતી આપી રહ્યા છે કે નૈઋત્યના ખૂણાની અંદર આપણી પતંગો છે એ સવારથી બપોર સુધી જશે અને બપોર પછીથી આપણી પતંગ છે એ દક્ષિણ અને ક્યારેક ક્યારેક અગ્નિના ખૂણામાં એટલે કે પૂર્વ દક્ષિણ તરફ આ રીતે પતંગો છે આપણી જશે. ને ઓલ ઓવર જોવા જઈએ તો પતંગની સ્પીડ, પવનની સ્પીડ છે એ સારી રહેવાની છે, પવનની ગતિ છે ઉત્તર પૂર્વની રહેવાની છે. એક આટલા સેન્ટરોની અંદર વચ્ચેનો એક મધ્ય ગુજરાતના અમુક ભાગો એવા છે એના માટે આપણે થોડાક નબળા સમાચાર ગણી શકીએ છીએ રૂપનાબેન, જેમાં ખાસ કરીને કપડવંજ, બરોડા અને આણંદ નડિયાદ આટલા સેન્ટર છે એમાં દિવસ દરમિયાન પવનની સ્પીડ ધીમી રહેશે, ખાસ કઈ
પવન પતંગ રસિકોને ખુશ નહીં કરે એવું મારું માનવું છે રૂપલાબેન. અચ્છા, હવે કેટલાક લોકો પણ જોડાઈ રહ્યા છે, તેમની કમેન્ટ પણ વાંચતા જઈએ, તેમના પ્રશ્નો છે તેને જવાબ આપીશું. દિનેશ વિરજાજી જોડાયા છે, કહી રહ્યા છે જય સ્વામિનારાયણ. કેમ છો દિનેશભાઈ, મજામાં છો? કરશનભાઈ છે અને તેમનો પ્રશ્ન છે કે દેવભૂમિ દ્વારકામાં કેવું રહેશે પવનનો જે મિજાજ છે, કારણ કે ત્યાં પણ જે લોકો છે જે પતંગ રસિયાઓ છે તે સાંભળવા માંગે છે કે દેવભૂમિ દ્વારકામાં તેઓ જો ઉત્તરાયણ મનાવશે તો ત્યાં પવનનો મિજાજ કેવો રહેશે. અને તમામ દર્શક મિત્રોને હું ખાસ અપીલ કરીશ, તમે કયા શહેરમાંથી છો તે ખાસ જણાવશો અને આપના શહેરના પણ જે પણ હાલ હોય. અચ્છા કરશનભાઈ, બીજી પણ એક કમેન્ટ કરી છે અને તે કહી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકામાં ધુમ્મસ પણ છે, તો હવાની સાથે સાથે તેમણે ધુમ્મસની પણ વાત કરી છે, કદાચ તે આજની વાત કરી રહ્યા હોય. તો સૌથી પહેલા તો દેવભૂમિ દ્વારકાની આપણે વાત કરીએ. રૂપલાબેન, દેવભૂમિ દ્વારકાની સાથે સાથે હું બીજા બે જિલ્લાની પણ માહિતી આપીશ. દ્વારકાનો પણ એક પ્રશ્ન આવ્યો છે. જી જી જી, દ્વારકા, પોરબંદર અને જામનગર આ ત્રણેય જિલ્લા એવા રહેશે કે એમાં ઓલ ઓવર ગુજરાતમાં, સંપૂર્ણ ગુજરાતમાં સૌથી વધારે પવનનો, સારા પવનનો લાભ છે આ ત્રણ જિલ્લાને મળવાનો છે. કેમ કે દ્વારકા, પોરબંદર અને જામનગર ની અંદર સવારથી સાંજ સુધી પવનની દિશાથી ઉત્તર પૂર્વની રહેશે અને પવનની સ્પીડ છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર 20-25 ને ઘણી જગ્યાએ 30-35 ની સ્પીડનો પવન જોવા મળશે અને ગસ્ટિંગ જે હોય છે એટલે કે ઝટકાના પવનો હોય છે એ 30 ઉપર જ રહેશે. એટલે દ્વારકા, પોરબંદર અને જામનગર આ વિસ્તારના પતંગ રસિકો માટે ખૂબ સારા સમાચાર, અને હું તો લકી માનું છું કે ઓલ ઓવર ગુજરાતની અંદર આ ત્રણ જિલ્લાના જે પતંગ રસિકો છે એ લકી માનું છું કે કુદરત એને સારો એવો સાથ છે 14 જાન્યુઆરીના રોજ આપવાના છે. અચ્છા, હવે એક ભાઈએ, દિનેશભાઈએ ધંધુકાને લઈને પણ પ્રશ્ન પૂછ્યો છે કે ધંધુકામાં કેવું રહેશે, અને કરશનભાઈ કમેન્ટ કર્યા છે કે વેરી ગુડ કે આ ટોપિક પર News18 અમને જે માહિતી આપી રહ્યો છે કે ભાઈ ઉત્તરાયણ આવી રહ્યું છે અને તેને લઈને જે શહેરો છે, અલગ અલગ શહેરોની આપણે વાત કર્યા છે કે કયા શહેરમાં પવનનો કેવો મિજાજ રહેશે, ક્યાં સારો રહેશે ક્યાં સારો નહીં રહે, કારણ કે તમામ લોકો જાણવા માંગતા હોય છે કે 14 અને 15 તારીખે મજા કરવી હોય, બધાને એન્જોય કરવું હોય તો પતંગ સારી રીતે તેઓ ચગાવી શકે. ચોક્કસથી લુમનાબેન, ધંધુકા હોય કે ભાલ વિસ્તાર તમામ છે એના થોડાક એ વિસ્તાર સિવાયના વિસ્તારની પણ થોડીક વાત કરી લઈશ, પછી આપણે આગળ બીજા. એક જ મિનિટ આપને રોકવા માંગીશ. એક ભાઈ એવું કહે રહ્યા છે, મેડમ તમે મારું નામ નહીં બતાવ્યું તો એનું નામ આપણે બતાવી દઈએ. પ્રકાશભાઈ કમેન્ટ કરી રહ્યા છે કે મકર સંક્રાંતિની આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામના, અને બિલકુલ પ્રકાશભાઈ તમારું નામ પણ અમે ચોક્કસ લઈશું. ધીમે ધીમે જેમ જેમ કમેન્ટ્સ વધી રહ્યા છે તેમ તેમ બધાના પ્રશ્નો અમે ઉઠાવી રહ્યા છે. હવે આપણે આપણી ચર્ચા યથાવત કરીએ. જી, હવે જે ધોળકા ધંધુકા છે અથવા તો જે સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે અથવા તો બાવડા છે, બગોદરા છે, ચોટીલા લીમડી સુધીના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારો એની સાથોસાથ બોટાદ જિલ્લાની અંદર આ તમામ વિસ્તારોની અંદર બપોર સુધી પવનની સ્પીડ છે એ થોડી ધીમી જોવા મળશે. બપોર સુધી આ વિસ્તારની પવનની સ્પીડ છે એ લગભગ 8-15 સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. બપોર બાદ એટલે કે 3-3.5 આસપાસથી આ વિસ્તારોમાં પવનની સ્પીડમાં વધારો થશે. વધારો થઈને 15-22 સુધીની પવનની સ્પીડ જોવા મળે તેવું અમારું અનુમાન છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે ધોળકા ધંધુકા કે બાવડા, ચોટીલા લીમડી સુધીના વિસ્તારો છે, બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તાર એની સાથોસાથ મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં બપોર પછીથી ખૂબ સારો એવો પવન જોવા મળશે અને પતંગ માટે અનુકૂળ પવન જોવા મળશે. સવારના સમયે થોડુંક પવન આપણે નારાજ કરશે, પવનની સ્પીડ છે આ વિસ્તારોમાં ધીમી રહેશે. અમરેલી અને ભાવનગર જિલ્લો આ વિસ્તાર એવા છે કે એમાં સવારથી બપોર સુધી પવનની સ્પીડ સારી હશે. બપોરે લગભગ 12-12 આસપાસથી પવનની સ્પીડમાં ઘટાડો આવશે. બપોર સુધી પવનની સ્પીડ છે લગભગ 12-20 સુધીની જોવા મળશે. બપોરનો જે સમય હશે એ સમય દરમિયાન લગભગ 12:30-3:30 વાગ્યા સુધી પવનની સ્પીડ ઘટી અને 7-12 સુધીની થઈ જશે. પણ 3:30-4 વાગ્યા પછી ફરીથી પવનની સ્પીડમાં વધારો થશે અને અમરેલી ભાવનગર જિલ્લામાં બપોર બાદ 4 વાગ્યા પછીથી પવનની સ્પીડ હશે લગભગ 18-25-27 સુધીની પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે. જુનાગઢ અને રાજકોટ આમ જોવા જઈએ તો જુનાગઢ છે ને, મારું તો હોમ ગ્રાઉન્ડ છે અને મને તો દર વખતે અફસોસ થતો હોય છે કેમ કે અમારી પતંગ ક્યારે ચગતી નથી. આ વાસ્તવિક વાત છે. ઓકે, કેમ કે જુનાગઢ પ્રોપર સિટી ની અંદર અમારે દર વર્ષે ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે ને અમને પતંગ ચગાવવાનો લાભ નથી મળ્યો. પણ આવતીકાલે
જુનાગઢ માટે સારા સમાચાર છે, અમારે પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ પવન રહેવાનો છે, એટલે હું તો લુબનાબેન આપને અને આપના દર્શકોને પણ હું તો ઇન્વાઇટ કરું છું, 14 તારીખે આવો જુનાગઢ, બધા સાથે પતંગ ચગાવશું. બિલકુલ ચોક્કસ ચોક્કસ આવીશું. અને આપણને પ્રકાશભાઈ પણ અત્યારે કમેન્ટ થ્રુ ઇન્વાઇટ કર્યા છે કે તમે ઇન્દોર આવો મધ્યપ્રદેશ અમારી સાથે મકર સંક્રાંતિ મનાવવા માટે. બિલકુલ, પણ જુનાગઢ અને રાજકોટ આ બંને જિલ્લાઓ છે, આ બંને જિલ્લાઓની અંદર સવારથી સાંજ સુધી પવનની સ્પીડ છે એ સારી રહેશે, લગભગ 14 થી લઈ અને 28-29 સુધીની સ્પીડના પવન જોવા મળશે. 14 થી 28 એટલા માટે આ એક લાંબુ તમને કદાચ વેરિએશન દેખાતું હશે, પણ એટલા માટે છે કે નોર્મલ પવન હશે ને એ ધીમો પણ પડતો હશે, ક્યારેક એની ઝડપ વધતી હશે, પણ એવરેજ 14 થી લઈ 14 થી ઘટશે નહીં અને 14 થી ઉપર રહેશે, 28-29 સુધીની સ્પીડ જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજકોટ અને જુનાગઢ માટે ખૂબ સારા સમાચાર છે. દિવસભર 14 જાન્યુઆરીના રોજ પવનની સ્પીડ સારી રહેશે અને પવનની જે દિશા છે એ ઉત્તર પૂર્વની રહેશે, એટલે પતંગ માટે અનુકૂળ પવન રહેશે. બિલકુલ. કલ્પેશભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે, કલ્પેશ સોજિત્રાજી, કે સૌરાષ્ટ્રમાં કેવો પવન રહેશે? તો બીજી તરફ નિર્મલભાઈ છે, નિર્મલભાઈએ 2-4 વાર કમેન્ટ કરી છે કે ઉત્તર ગુજરાતમાં કેવો પવન રહેશે, સાથે જ તેઓ પાટણ વિશે પણ પૂછી રહ્યા છે. તો 3 પ્રશ્નો તો આપણને પાટણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેવો પવન રહેશે તેવો આવી રહ્યો છે. ત્યાંના જે લોકો છે તે પણ અત્યારે આપણને લાઈવ જોડી રહ્યા છે અને તેમનો આ પ્રશ્ન છે, તેનો પણ આપણે પરેશભાઈ ઉત્તર આપીશું. ચોક્કસથી ઉત્તર આપીશું. આમ તો સૌરાષ્ટ્રની વાત જે કરી છે, સૌરાષ્ટ્રની મોટા ભાગે આપણે માહિતી આપી દીધી, ઘણા બધા પાછળથી જોડાતા હશે, એમને આપણી આગળની વાત નહીં સાંભળી હોય, એટલે પેલા તો અત્યારે જોડાયેલા છે તમામ મિત્રોને અમારે એક અપીલ કરવાની છે કે તમે આ વિડીયોને લાઈક આપીને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને વધુમાં વધુ પતંગ રસિકો સુધી આપણી એક વાત પહોંચી શકે. ન્યૂઝ 18 ગુજરાતી એક સારો પ્રયત્ન કર્યો છે કે લોકોને પતંગ માટે કેવું રહેશે હવામાન એ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે પેલા તો હું ન્યૂઝ 18 ને પણ અભિનંદન પાઠવું છું, બિરદાવું છું. બીજી વાત છે કે જે સૌરાષ્ટ્રની અંદર છે એમાં ઓલ ઓવર પવનની સ્પીડ અને દિશા છે એ સારી રહેવાની છે. અમુક સેન્ટરો જે આપણે જણાવ્યા છે એમાં બપોરના સમયે થોડુંક આપણે હવામાન અનુકૂળ નહીં હોય, એટલે કે 12:30 થી લઈને 3:30 સુધી, બાકી ઓલ ઓવર દિવસ દરમિયાન પવનની સ્પીડ છે એ સારી રહેવાની છે. કચ્છ જેવા વિસ્તાર છે એમાં તો દિવસ પર પવન અનુકૂળ જ રહેશે, એટલે કચ્છી લોકો એ ક્યાંય કચ્છી માળું એ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ, કાંજીભાઈના પ્રશ્નનો જવાબ આવી ગયો. હા, મેં વાંચી કોમેન્ટ લુબડા મેં, એટલે કચ્છી માળું એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાત છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં ઓલ ઓવર સારું રહેશે, મેં આપને શરૂઆતમાં જણાવ્યું, પણ ઉત્તર ગુજરાતમાં જે પશ્ચિમ બનાસકાંઠાના ભાગો છે જેમાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, શમી આ જે વિસ્તારો છે એમાં ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો કરતા પવનની સ્પીડ ખૂબ વધારે રહેશે. એટલે આ જે પશ્ચિમ બનાસકાંઠાના ભાગો છે વિસ્તારોની અંદર 20-25 ની સ્પીડનો પવન જોવા મળશે, અને ગસ્ટિંગ જે હોય છે એટલે કે ઝટકાના પવનો હોય છે એ 30-33 સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ જે પશ્ચિમ બનાસકાંઠાને બાદ કરતા બીજા જે વિસ્તારો છે જેમાં પાલનપુર હશે કે મહેસાણા હશે કે વગેરે વિસ્તારો, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, આ તમામ વિસ્તારોની અંદર પણ પવનની સ્પીડ છે એકંદરે સારી રહેશે, કોઈ ચિંતા જેવું નથી. આપણે એક જે નબળા સમાચાર લુબનાબેન માની રહ્યા છે એ અત્યારે બરોડા, જે સંસ્કારી નગરી બરોડા કહેવામાં આવે છે, એ બરોડા વાસીઓ માટે ખરેખર આ એક નબળા સમાચાર છે. બરોડા વાસીઓને દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધી ક્યારે પણ 1 કલાક માટે પણ પવન છે એ પતંગ માટે સાથ આપે એવું મને લાગતું નથી. એટલે 1 કલાક માટે પણ નહીં, એટલે આમ જે વડોદરાથી જે લોકો જોડાયા છે ચિંતામાં આવી જશે. પણ ચિંતામાં ચોક્કસથી આવશે, પણ આશા રાખું કે એ લોકો કઈ એની બીજી વ્યવસ્થા કરી લેશે. પણ એ જે વિસ્તાર છે બરોડા છે, એક આણંદ નડિયાદ છે, આ વિસ્તારમાં 14 જાન્યુઆરીના રોજ એટલે કે મકર સંક્રાંતિના દિવસે પતંગ માટે પવનનો સાથ નહીં મળે આવું મારું ચોક્કસ માનવું છે. અને એ વિસ્તાર એક નબળા ગણી શકીએ. એને બાદ કરતા બીજા વિસ્તારો છે જેની અંદર ભરૂચ હશે, અંકલેશ્વર હશે, રાજપીપળા હશે, છોટાઉદેપુર હશે કે સુરત, વલસાડ સુધીના વિસ્તારો છે. આ તમામ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જેને આપણે કહીએ છીએ, આ તમામ વિસ્તારોની અંદર બપોર સુધી પવનની સ્પીડ થોડીક ધીમી રહેશે, એટલે કે 12-16 સુધીની સ્પીડ જોવા મળશે. બપોર બાદ 4 વાગ્યાથી આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં પણ પવનની સ્પીડમાં વધારો થશે, અને દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ પવનની સ્પીડ 24-30 સુધીની જોવા મળે
તેવું અમારું અનુમાન છે. ઓલ ઓવર તો જોવા જઈએ તો લુબ્નાબેન લગભગ બપોર પછીનું જે સેશન છે ને આ તમામ જિલ્લાઓની અંદર બપોર પછીથી 20 થી લઈ અને 30 ઘણી જગ્યાએ 15 થી લઈને 25 અને ઘણી જગ્યાએ ગસ્ટિંગ એટલે કે ઝટકાના પવનોથી 30 ઉપર જશે. એટલે બપોર પછીનું સેશન છે ઓલ ઓવર ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે અને અમુક વિસ્તારમાં બપોર સુધી પવનની સ્પીડ થોડીક ધીમી જોવા મળશે. પણ ખાસ કઈ ચિંતાનું કારણ નથી, ચિંતાનું કારણ આણંદ નડિયાદ અને બરોડા માટે હું ગણું છું લુબ્નાબેન. બિલકુલ, આમ તો આપણે છે ને ઉત્તરાયણની અને ઉત્તરાયણમાં ક્યાંક એવો પવન રહેશે વાત કરી રહ્યા છે, પરંતુ છતાં પણ અહીં રામસિંહજીના પ્રશ્નનો ઉત્તર આપણે આપીશું. પૂછી રહ્યા છે પરેશભાઈ, ધાણાને પાણી આપવામાં વાંધો નથી ને દ્વારકા કઈ કહી રહ્યા છે, કદાચ તે દ્વારકાથી છે એવી એમણે કમેન્ટ કરી છે. જે પાક વિશે પૂછી રહ્યા છે ધાણાના પાક, દ્વારકા પિંડારાથી કદાચ છે ભાઈ, હું સમજું છું ત્યાં સુધી. ધાણાને દ્વારકાના પિંડારાથી જી. આમ તો રૂપનાબેન થોડુંક હાસ્યાસ્પદ લાગે છે, એટલા માટે કે આપણે ઘણી વખત, જોકે આપણું મેઇન આપણો ઉદ્દેશ્ય છે ખેડૂતોને એક સાચી માહિતી આપવી. વાતનો જવાબ પણ ચોક્કસથી આપવો છે. આમ તો મારું જીવન ખેડૂતોને સમર્પિત છે. જયારે પણ ખેડૂતોને ગુજરાતમાં ક્યાંય પણ જરૂર પડશે ત્યાં કદાચ ખેડૂતને મારા જીવની જરૂર પડશે તો પણ મળશે, ત્યાં સુધીનું મારું જીવન સમર્પિત છે. પણ મારે એક હાસ્યાસ્પદ વાત એ કરવી છે કે આજે આપણે ઉત્તરાયણના પવનને લઈને ચર્ચા કરવા બેઠા છીએ, છતાં પણ ખેડૂતોએ પાણી આપવું કે નહીં મને સવાલ પૂછી લીધો. મારા જીવનનો એક સત્ય ઘટના એ પણ છે કે જયારે મારા મેરેજ થતા હતા ને, હું ઘોડા ઉપર બેઠો હતો ત્યારે પણ એક ખેડૂતે મને ખેતી વિશે સવાલ પૂછેલો છે, મને હજી યાદ છે. વાસ્તવિકતા કહું છું. બિલકુલ બિલકુલ, પણ એનાથી એ પણ દેખાય કે ખેડૂતોને કેટલો વિશ્વાસ છે, ખેડૂતોને તમારા ઉત્તર પ્રત્યે કેટલો પ્રેમ છે, વિશ્વાસ છે, અને તેમને એ ખબર છે કે અમને અમારા પ્રશ્નનો ઉત્તર મળી પણ જશે અને જે અમે જાણવા માંગીએ છીએ તેની પણ અમને જાણકારી મળી રહેશે. પણ એ ખૂબ જ મહત્વની વાત છે પરેશ. ખેડૂતોનો પ્રેમ મળે છે ને, એટલે હું તો ભગવાનનો ખૂબ પાર માનું છું. મારી ઉપર દ્વારકાધીશની ખૂબ કૃપા છે, બાકી આ પ્રેમ ખેડૂતનો મને જે મળે ને એ અશક્ય છે. એટલે ખેડૂતનો પ્રેમ ખૂબ મળે છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું આવો ને આવો પ્રેમ મને જીવનભર મળે. પણ જે ભાઈનો પ્રશ્ન છે કે દ્વારકા જિલ્લામાં જે પાણી આપવું કે નહીં, તો અત્યારે એક દિવસ રાહ જોવાની જરૂર છે. કેમ કે અત્યારે ઉત્તર પશ્ચિમ નો એટલે કે આરબ દેશ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. 11, 12 અને 13 આ 3 દિવસથી આરબ દેશ તરફથી પવન આવવાનો છે. આપણે આ આગાહી પણ આગળના વિડીયોમાં કરેલી હતી અને 13 તારીખ સુધી સાંજ સુધી આ પવન જોવા મળશે. 14 તારીખ થી તમે પાણી આપી શકો. જો અત્યારે પાણી આપી દેવામાં આવશે, આરબના પવન ફૂંકાય ત્યારે પાણી આપી દેવામાં આવશે, તો એની અંદર ફૂગનું પ્રમાણ વધી શકે છે. તે દરેક ખેડૂતોએ નોંધ લેવાની છે. બીજું સૌરાષ્ટ્રમાં ઠંડીને લઈને પણ કદાચ એક કમેન્ટ છે. બિલકુલ, એક ભાઈનો કમેન્ટ હતો જી. ચોક્કસથી, આમ તો લુબ્નાબેન આપણે આની ચર્ચા ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી કરી ચૂક્યા છે કે 13 તારીખ થી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. 13 થી 18-19 સુધી આપણે ઠંડી વધવાની છે. જે આપણે ગયા વખતે લગભગ 4-5 દિવસ પહેલા આપણે આની વાત કરી હતી, એ જ મુજબ 13 તારીખ આવતીકાલે છે. આવતીકાલથી ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધશે. તાપમાન છે મોટા ભાગના સેન્ટરની અંદર 10 થી 11, અમુક જગ્યાએ 14 થી 15 ડિગ્રી સુધી જોવા મળશે. 13 થી 19 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ફરીથી એક મોટો ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે, જેમાં બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર વિસ્તાર હોય, કચ્છના પાકિસ્તાન બોર્ડર વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન જોવા મળે તેવું અમારું એક અનુમાન છે. ઓકે બરાબર. ભરતભાઈ કહી રહ્યા છે જય મુરલીધર બેન, તમને ને પરેશભાઈ ને કેમ છો ભરતભાઈ, ઘરે તમારા બધા કેમ છે, મજામાં. અને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો જે કદાચ બહુ ઉપર જતો રહેશે, પણ તેમણે પૂછ્યો હતો કે ઠંડી કેટલા દિવસ રહેશે અને આ પવન જે છે આપણે જે વાત કર્યા છે તે કેટલા દિવસ આ જ પ્રકારનો મિજાજ રહેશે, એવો પણ એક પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. અને હા, બીજું એક મહત્વનો ખેડૂત લક્ષી પ્રશ્ન પાછો આવ્યો છે, તમે હો એટલે સ્વાભાવિક છે. વિક્રમ ફૂલે ચણા કેટલા દિવસે પાક ઉપર આવે છે એવું ભાઈ પૂછવા માંગે છે, તો આ 3 પ્રશ્નોના આપણે ઉત્તર આપીએ. ચોક્કસથી, હું ઠંડી અને પવન વિશેની પછી વાત કરું. પેલા ખેડૂતભાઈનો ચણાનો પ્રશ્ન છે આપણે લઈ લઈએ છે કે વિક્રમ ફૂલે, આમ તો ટૂંકમાં પણ થોડુંક ડીપમાં હું થોડુંક જઈશ લુબ્નાબેન એની અંદર. કેમ કે વિક્રમ ફૂલે ચણા છે ને મહારાષ્ટ્રમાં સંશોધન કરેલી મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટીએ બનાવેલું એક વિક્રમ ફૂલેનું બિયારણ છે. એ વિક્રમ ફૂલે છે આપણા જે 3 નંબર કે 5 નંબરના જે ચણા આવે
એના કરતા 15-20 દિવસ જેટલો સમય વધારે લે છે. જનરલી આપણે 3 નંબર 5 નંબર જે ચણા છે, આપણા રેગ્યુલર ચણા છે, એમાં 40-45 દિવસે ફ્લાવરિંગ લાગી જતું હોય છે, જયારે વિક્રમ ફૂલેની અંદર 55-60 દિવસે ફ્લાવરિંગ લાગે છે અને એ પાકે પણ મળાય, એટલે કે એનું હાર્વેસ્ટિંગ ટાઈમ છે પણ 15-20 દિવસ લેટ હોય છે. એટલે જનરલી આપણા ચણા કરતા વિક્રમ ફૂલે છે 15-20 દિવસ લેટ છે. હાઈટ ની અંદર આપણા ચણા છે 1-1.5 ફૂટ સુધીના હોય, જ્યારે વિક્રમ ફૂલે છે 2-2.5 ફૂટ ની હાઈટ ના ચણા થાય છે, જેથી તમે હાર્વેસ્ટર પણ એમાં હાકી શકો, પણ એકંદરે ઉત્પાદન માટે ખેડૂતો માટે વિક્રમ ફૂલે ચણા છે સારા ગુણ છે. ઓકે, અને આપણે પવન ની જે વાત કરી રહ્યા હતા, એક ભાઈ નો જે પ્રશ્ન હતો કે કેટલા દિવસ માટે આ રહેશે. જી ચોક્કસથી, પવન અને ઠંડી આ બંને નો આપણો સવાલ હતો. ઠંડી ની અંદર હું આપને જણાવી દઉં કે ઠંડી આવતીકાલે 13 તારીખે ધીમે ધીમે વધવાનું ચાલુ થઈ જશે. ઉત્તરાયણ ઉપર પણ ઠંડી જોવા મળશે. ખાસ સારા સમાચાર આપણે એ પણ ગણી શકાય કે 14 જાન્યુઆરીના રોજ ઠંડીનું પ્રમાણ વધવાનું છે, 13 તારીખથી જ વધવાનું ચાલુ થઈ જશે. 14 તારીખે પણ ઠંડીનું પ્રમાણ વધારે હશે, એટલે દિવસ દરમિયાન પતંગ રસિકો માટે એક સારી વાત છે કે એમને તડકો નહીં લાગે, તડકાનો સામનો નહીં કરવો પડે, ટેમ્પરેચર નીચું હશે. અને આ ઠંડી છે 19 તારીખ સુધી, 13 થી 19 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ છે રહેવાનો છે. 19 તારીખ પછી ઠંડી હળવી પડશે, ગાયબ નહીં થાય, ઠંડી હળવી પડશે. અને 30 જાન્યુઆરી સુધી છે ઠંડી કન્ટિન્યુ રહેવાની છે, પણ ઠંડી ઘટી જશે 19 તારીખથી. અને જે પવન છે, આ પવન છે 15-16 તારીખ સુધી વધારે સ્પીડ નો પવન જોવા મળશે. 17 તારીખથી રાબેતા મુજબ નોર્મલ પવન, એટલે લગભગ 8-12 ની સ્પીડ નો પવન નોર્મલ નજીક આવી જશે. અત્યારે ગસ્ટિંગ થોડુંક વધારે છે, એટલે કે પવનની સ્પીડ ની સાથે સાથે ઝટકાના પવનો છે એ પણ વધારે ચાલી રહ્યા છે. આમાં પણ ઘટાડો આવશે, 8-12 ની સ્પીડ નો પવન હશે, એમાં જે ગસ્ટિંગ હશે, ઝટકાના પવનો હશે, એ -1 KP આસપાસ વધારે હશે. એટલે કે 12 ની સ્પીડ નો પવન ફૂંકાતો હશે, ત્યાં ઝટકાના પવન 14-15 સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે પવન છે થોડા દિવસ છે, ઠંડી છે એ લગભગ 19 તારીખ સુધી જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે લુગ્નાબેન. બિલકુલ, હરિયાણીભાઈ પૂછી રહ્યા છે કે છેલ્લું પિયત ક્યાં સુધી પિયત આપી શકાય તેવો તેમણે પ્રશ્ન કર્યો છે. બીજી તરફ પરેશભાઈ એ તમને ઇન્વાઇટ પણ કરી રહ્યા છે કે બોટાદ જિલ્લામાં આવો અને પરેશભાઈ આપ મીટિંગ કરો. હા, મીટિંગ માટે એટલા માટે લુગ્નાબેન ઇન્વાઇટ કરી રહ્યા છે, કેમ કે ગુજરાતના લગભગ દરેક ગામડાઓમાં મારી ખેડૂત મીટિંગ થાય છે. ભગવાનની કૃપાથી ખેડૂત મીટિંગમાં બહુ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે. અચ્છા, ઓકે. અને અમે તો સાથે સાથે એ પણ કામ કરીએ છીએ, વ્યસન મુક્તિનું પણ સાથે સાથે અભિયાન ચલાવીએ. જયારે પણ ખેડૂતોને ખેતી વિશેની માહિતી આપવા જઈએ ત્યાં પ્રાકૃતિક ખેતીની માહિતી આપીએ, ઝેર મુક્ત ખેતી થાય એ માટે આગ્રહ કરીએ અને વ્યસન મુક્તિ માટેના પ્રયત્ન કરતા હોય છે. અને અમે સૂત્ર આપેલું છે કે લોકોએ 4 વસ્તુથી દૂર રહેવું. જે વ્યક્તિ 4 વસ્તુથી દૂર રહેશે ને એ ક્યારે જીવનમાં દુખી નહીં થાય. માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર, આ 4 વસ્તુથી દૂર રહેવાનું. 4 માંથી 1 પણ વસ્તુ જેના જીવનમાં આવશે ને એનું પૂરું ખાનદાન બરબાદ થઈ જશે. અને આ 4 વસ્તુથી જે માણસ દૂર હશે ને એને દુનિયાની કોઈ તાકાત દુખી નહીં કરી શકે. પણ અમે મીટિંગો આવું બધી કરતા હોય, બોટાદમાં પણ વહેલી તકે આવીશું. અમે આવતા અઠવાડિયે તો લગભગ 19, 20 અને 21 3 દિવસ તો દ્વારકા જિલ્લામાં ખેડૂત સભાઓ કરવા જઈએ છીએ, પણ વહેલી તકે અમે બોટાદ જિલ્લામાં આવીશું. જે જનરલી પાકનું નામ નથી લખ્યું, પણ જો ચણાનો પાક હોય, આમ જોવા જઈએ તો ચણા, ઘઉં વગેરે, ધાણા જીરું એવા પાક વધારે પડતા ખેડૂતો વાવેલા છે. ચણાનો જો તમારે પાક હોય તો તમે 65-70 દિવસ સુધી પાણી આપો, કોઈ ચિંતાનું કારણ નથી. પાણી ન હોય તો ચણાનો થોડુંક દાણો છે ઝીણો રહેશે, બાકી બહુ વાંધો નહીં આવે. પાણી હોય તો 65-70 દિવસ સુધી તમે આપી શકો. ધાણા જીરું હોય તો ધાણા જીરું ની અંદર પાણી છે બહુ લાંબો સમય સુધી ન આપવું. ધાણા જીરું ની અંદર મારું માનવું છે ત્યાં સુધી 50-55 દિવસ સુધી પાણી આપવું જોઈએ. અને પછી આગળ જો વધારે પડતા ઝાકળ વરસાદ જોવા મળે, એટલે કે ઓસ ડ્યુ જોવા મળે, તો પાણી ન આપવું. કોઈ પણ પાકને ન આપવું જેમાં ધાણા જીરું હોય, ચણા હોય, ઘઉં હોય કે અન્ય પાક હોય. ઝાકળ વરસાદ જયારે જોવા મળતી હોય ત્યારે કોઈ પાકને પાણી નથી આપવાનું. બીજું કે જયારે આપણે પવનની દિશા બદલાવાનું કહીએ છીએ, એટલે ઉત્તર પશ્ચિમના પવનો થાય, આરબના પવનો ફૂંકાતા હોય, ત્યારે પણ કોઈ પાકને પાણી લુગ્નાબેન ન આપવું જોઈએ, એવું મારું સજેશન. બિલકુલ. હવે હું છેલ્લે આપને પરેશભાઈ એક પ્રશ્નની સાથે તમામ લોકોને અપીલ કરવાની સાથે આ મુદ્દાને ઉપાડવાની પણ એક કોશિશ કરીશ, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી પોતે પણ આ વખતે એક મુહિમ ચલાવી રહ્યું છે. ઉત્તરાયણ હોય છે
ત્યારે ચાઇનીઝ દોરી ન વાપરવી, કારણ કે ફક્ત આપણી એક કહેવાય ને ઉત્તરાયણને કારણે ઘણા બધા પક્ષીઓનું જયારે જીવ જતો હોય છે તો ચાઇનીઝ દોરી આ વખતે આપણે ન વાપરીએ તેવી એક પહેલ અમે લોકો તો કરી રહ્યા છે. સાથે ગૃહરાજ્ય મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો મળીને અપીલ કરી કે આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ, કારણ કે પક્ષીઓ ઇજાગ્રસ્ત થઈ જાય એ પ્રકારની ઘટનાઓ આપણે ઘણી બધી જોતા હોય છે, ગળું કપાઈ જતું હોય છે અને ઘણી બધી જે હેલ્પલાઇન છે તે પણ આ સમય પર ખૂબ જ કાર્યરત થતી હોય છે. તો આપ પણ આ અમારી મુહિમ સાથે જોડાઈને તમામ લોકોને શું અપીલ કરશો પરેશભાઈ? રૂપલાબેન, ચોક્કસથી માનું છું કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થવો જોઈએ. આપણે જે ભારતીય બનાવટ, આમ તો ચાઇનીઝ દોરી તો ઠીક, પણ જીવનમાં કોઈ પણ વસ્તુ જે આપણે ખરીદીએ છીએ તમામ વસ્તુ આપણે સ્વદેશી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજા નંબરની અંદર પક્ષીઓને ખાસ ઈજા થાય છે, ખૂબ અગત્યની વાત છે. ઘણા બધા પક્ષીઓ ઘાયલ થાય છે, ઘણા બધા પક્ષીઓના જીવ પણ જાય છે. ત્યારે હું લોકોને અપીલ કરું છું, ચાઇનીઝ દોરી નહીં વાપરતા, એની સાથોસાથ સાંજના અને વહેલી સવારના સમયે પતંગ ન ઉડાડવી. કેમ કે સાંજના સમય એટલે કે 6 વાગ્યા પછી પક્ષીઓ વધારે આકાશમાં ઉડતા હોય છે, એટલે વહેલી સવારે અને સાંજે પક્ષીની અવર જવર વધી જતી હોય, એટલે વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવી. અને ખાસ કરીને પક્ષીઓના હિતમાં ધ્યાનમાં રાખીને પતંગ સવાર સાંજ ન ચગાવવી, આવી પણ હું દરેક ગુજરાતીઓને અપીલ કરું છું. રૂપનાબેન, બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મકર સંક્રાંતિની આપને, આપના તમામ પરિવારને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જી, સેમ ટુ યુ. બિલકુલ. તો પરેશભાઈ આપણી સાથે જોડાયા હતા અને કેવો હવાનો મિજાજ રહેશે આ વખતની ઉત્તરાયણમાં, આ વખતની ઉત્તરાયણમાં શું કરવું જોઈએ, કઈ એવી કયા એવા શહેરો છે કે જ્યાં પવન ખૂબ જ સારો રહેશે અને કયા ટાઈમ પર સારો રહેશે. મોસ્ટલી આપણે જે તમામ ચર્ચા કરી છે અત્યારે તે ચર્ચામાં સવારે મીડિયમ પવન રહેશે અને સવાર બાદ બપોર પછી પવનનો મિજાજ પતંગ રસિકો માટે એટલો સારો રહેશે કે તેઓ ખૂબ જ સારી રીતે ઉત્તરાયણ છે તે એન્જોય કરી શકશે, ઉત્તરાયણમાં ખૂબ જ સારી રીતે પતંગ પણ ચગાવી શકશે. તે ઓવરઓલ જે વાત કરવામાં આવી છે તેમાં જાણવા મળ્યું છે કે દિવસના બપોર પછીના જે સમયમાં જે મિજાજ રહેવાનો છે પવનનો તે ખૂબ જ સારો રહેવાનો છે.